ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આસપાસ સદ્ય પોથીમાં આપણે કેટલામો પાઠ ભણીએ છીએ? પાઠ દસમો. પાઠ દસમું નામ શું છે? કબડ્ડી કબડ્ડી કબડ્ડી. તે પાઠ આપણે અડધો પૂર્યો હતો. ચાલો હવે પાઠ 5 નંબર 69 ઉપર આપણે આવ્યા હતા, તો આપણે હવે તે પ્રશ્નો પૂરવાના છે. ચાલો બધા ધ્યાનથી સાંભળીને સારી રીતે પૂરવાનો છે. શ્યામલાએ સામેવાળી આખી ટીમને કેવી રીતે આઉટ કરી? શ્યામલાએ આ સામેવાળી આખી ટીમને કેવી રીતે આઉટ કરી? જ્યારે શ્યામલો તે દાવ લેવા ગયો ત્યારે કબડ્ડી કબડ્ડી કરતો જતો હતો, તેની સામે બધી ખેલાડીઓ તેને પકડી લીધી. તે અડીને જતો હતો, પકડી લીધી, અને શ્યામલાએ તેની તાકાત દ્વારા તે છે લીધી હોય છે, જે અડવાનું હોય છે તે લીધીને તે શ્યામલાએ તાકાત લગાવીને પહોંચી ગયો અને અડી ગયો. એટલે જ્યારે તે લીટીને અડી ત્યારે શું થયું? એને બધી છોકરીઓ પકડી હતો એટલે બધાએ આઉટ ગણાય. જેને ન પકડ્યો હોય તે જ એક આઉટ ન ગણાય, પણ જ્યારે બધાએ પકડ્યું એટલે શું થયું? બધાને આઉટ કરી દીધા. ચાલો લખો, શ્યામલા દાવ લઈને સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી કરતી ગઈ, પરંતુ સામેની ટીમની બધી ખેલાડીઓ તેણીને પકડી લીધી. આ સમય શ્યામલાએ વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડકી ગયો. કબડ્ડીની રમતમાં દાવ લેનાર જનાર ખેલાડીને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જ્યારે કબડ્ડીનો દાવ લેવા થયા હોય ત્યારે તે શું કરવું જોઈએ? તેના શરીરનો ઉપયોગ કરવાનો હોય, અને સતત એવી રીતે કબડ્ડી કબડ્ડી કરતું બોલતું જવાનું હોય, અને તેને એવી રીતે દોડવાનું હોય અંદર, સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય કે કેલી બાજુથી કેટલા છે, કેવી રીતે એ લોકોને અડીને હું પાછો પરત મધ્ય રેખાને અડી, આવું બધું તેનું મગજ સતત તેને એવું વિચારવાનું હોય, અને ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય કે ખેલાડી સામેની ટીમમાંથી રેખાને અડે તે વખતે સામેની ટીમના કોઈ ખેલાડીને પકડી ન લે તેનું જોવાનું તેને ધ્યાન રાખવું પડતું હોય છે. પેલું લખો, દાવ લેવા જનારે શરીરનો ઉપયોગ કરવાનો હોય છે. બીજું, સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજું, ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય છે. ચોથું, ખેલાડી સામેની ટીમની રેખાને અડે તે વખતે સામેની ટીમના કોઈ ખેલાડી તેને પકડી ન લે તે જોવાનું હોય છે. શું હોય કે એને ટીમને અડીને પાછો આવે ત્યાં એની બીજી ટીમ સામેવાળી ટીમ તેને પકડી ન લે, તેનું ધ્યાન રાખવાનું છે. પહેલાના સમયમાં લોકો છોકરીઓને કબડ્ડી રમવાની બાબતમાં શું વિચારતા? પહેલાનો આપણા જમાનામાં અત્યારે તો કબડ્ડી બધું નેશનલે રમીને બધા ઉચ્ચથી આવે, રાજ્યમાં રમીને આવે છે. પહેલાના જમાનામાં શું હતું કે છોકરીઓ કબડ્ડી રમવાની રમતની છૂટ ન હતી. કેમ? શું વિચારતા કે છોકરીઓ આવી રમત રમવા જાય તો તેની સાથે લગ્ન કોણ કરે? છોકરીઓ આવી રમત છોકરીને રમાય નહીં. અને બીજું, છોકરીને કબડ્ડી રમવા માટે કેવા કપડાં પહેરવા જોઈએ? એવા કપડાં પહેરીએ અને કબડ્ડી રમે તો તેની સાથે કોઈ લગ્ન કરે નહીં અને તે ઘર જમાય ઘરે બેસી રહે. આવું પહેલાના જમાનામાં લોકો વિચારતા.
હવે બધા એવું વિચારતા નથી અને બધા છોકરા હોય કે છોકરીઓ બધી રમતો રમે છે. પહેલાના સમયમાં છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેની સાથે કોઈ લગ્ન કરે નહીં. આ ઉપરાંત બીજું એવું વિચારતા કે છોકરીઓને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. છોકરા છોકરીઓ હોય બધાને સરખા જ ટીમના કપડાં આવે. રમતો રમવાથી આપણે શું ફાયદો થશે? રમત રમવાથી શું ફાયદો થાય? તો આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે. તમે સાંભળ્યું હોય કે યોગા કરે છે, એક્સરસાઇઝ કરે છે તો શરીર કેવું રહે? સારું રહે, તંદુરસ્ત રહે. કેમ રહે છે? કારણ કે તે તેના શરીરનો ઉપયોગ કરે છે બધી રીતે, અને આપણા વિવિધ કૌશલ્યો ઘડતર થાય. એમાં તમારું શરીર તંદુરસ્ત રહે એટલા માટે તમારું ચામડી છે આરોગ્ય, તમે બીમાર ન પડો, બધું સારું રહે. પછી અને તમારી એક શિસ્ત હોય, ખેલદીથી તમે આ રમો, તમે આ બધી રમતો, તો તમને એમાં ઘણો ગુણ વિકસે અને જીતમાં તમને આનંદ અને હારમાં ભૂલની સ્વીકારવાની ભાવના પણ જોવા મળે છે. આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્ય નું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘ ભાવનાના ગુણ વિકસે છે. ચોથું, આપણામાં જીતમાં અને જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવના ખીલે છે. ચાલો સૌથી જુઓ, શ્વાસ રોકી રાખો, કબડી કબડી એમ બોલતા રહો. કેટલા સમય બોલી શકો છો તે તમારે એ લખવાનો. અને કોઈ હોય, કોઈ ઘરે ન હોય તો શ્વાસ રોકવાની કોશિશ કરવી નહીં. નીચે કેટલી ઇન્ડોર અને આઉટડોર રમતો છે, ક્યાં રમી શકાય તે લખવાનું છે. ચાલો આ શું રમે છે જોયો છે સરખી રીતે. તમને સીડી જેવું દેખાય ને સાપ જેવું દેખાય છે, તેને શું હોય? સાપ સીડી છે. તો સાપ સીડી ક્યાં રમે, ઘરમાં કે બહાર? ઘરમાં. સાપ સીડી ઇન્ડોર રમત. પછી શું છે? થાકલા આપણે કહીએ. અને શું કહી? આપણી ભાષામાં થાકલા કહી. અને શું કહેવાય? પગથિયા. ક્યાં રમાય? આઉટડોર, બહાર રમાય. ઘરમાં થોડા થાકડા કાઢીને રમી શકીએ. પછી ક્રિકેટ, તે પણ આઉટડોર, બહાર રમવાની રમત છે ક્રિકેટ. પછી આંધળો પાડો રમે છે, એને શું કહેવાય? આંધળો પાડો ને આઉટડોર, એ પણ બહાર રમવાની રમત છે. લખો, આંધળો પાડો આઉટડોર રમત. પછી ચેસ છે, તે ઇન્ડોર રમત, ઘરમાં રમી શકાય રમત. પછી બેડમિન્ટન, તે પણ આઉટડોર રમત છે, બહાર રમી શકાય.
કેરમ ની રમત થી શરીર ના કયા અંગ નું કૌશલ્ય વધુ વિકસે છે? હાથ. કારણ કે હાથ વડે કેરમ આપણે ઓલું કરીએ. દાવ આપના ખેલાડી સિવાય બાકી બધા જ ખેલાડી ઝાડ ઉપર હોય તે રમત કઈ? કઈ રમત? આમલી પીપડી. આપણી રાજ્ય ની રમત કઈ છે? કબડ્ડી. સચિન તેંડુલકર કઈ રમત માટે જાણીતો છે? બધાને ખબર હોય સચિન. ક્રિકેટ. એટલે બધા સરખી રીતે વિડીયો જોઈને પૂરવાનો છે, સારા અક્ષર કરવાના છે.